પાલનપુર તાલુકાનું વિકસિત ગણાતું આજુબાજુના 25 ગામોનું સેન્ટર ગણાતું ગઢ ગામ હાલ રોડ અને માર્ગોને લઈ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢની વિમળા વિદ્યાલયથી 3 રસ્તા સુધીના માર્ગ ઉપર પડેલ ઠેર ઠેર ગાબડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ ગઢ ગ્રામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ અને 3 રસ્તાથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગની હાલત પણ દયનીય બની છે. જ્યાં આ માર્ગો તો હજી બન્યા નથી ત્યાં ગઢ બસ સ્ટેન્ડથી મહાકાળી ચોક સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે. ગ્રામ પંચાયતે બનાવેલા રોડ તૂટી જતા ગાબડા પડી રહ્યા છે. લોકોને અવર જવર અને વાહન વ્યવહારમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ માર્ગને સત્વરે રિપેર કરવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ગઢના યુવા અગ્રણી બેચરભાઈ ભુટકાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી આ માર્ગ ઉપર ગાબડા પડવાથી લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ હોવાથી લોકોની અવર જવર વધુ હોઈ રહે છે, જેથી આ માર્ગ સત્વરે રિપેર કરાવે તેવી અમારી માંગ છે. મારું નામ બેચરભાઈ ભીખાભાઈ ભુટકા છે. અહીંયા સમસ્યા એ છે કે મહાકાળી માના મંદિરથી ગઢ મહાકાળી માના મંદિરથી ગઢ બસ સ્ટેન્ડ સુધી આ રસ્તો છેલ્લા 3 વર્ષથી ખાડા ખદડિયા અને બહુ અકસ્માત થાય તેવો રસ્તો થઈ ગયેલ છે. અને આ ગઢ ગામ આ મુખ્ય રસ્તો છે, આ જે રસ્તો છે આ મુખ્ય રસ્તો છે. આ રસ્તા પર આજુબાજુના 25 ગામના લોકો રોજગાર માટે આવે છે અને હજારોની સંખ્યામાં આ રોડ પર અવર જવર કરે છે અને ઘણી વખત અહીંયા અકસ્માત બી થાય છે. અને આ રસ્તો છેલ્લા 2 વર્ષથી ગઢ ગ્રામ પંચાયતની અંદર વારંવાર કહેવા છતાં પણ આ લોકો કંઈ ધ્યાને લેતા નથી. અને આ રસ્તો ટૂંક સમયમાં સારી રીતે વ્યવસ્થિત થઈ જાય એવી અમારે ગ્રામ ગઢ ગ્રામજનોની નમ્ર અરજ છે.